જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય ભણવાનું છે ધોરણ 9. આજે આપણે કોઈ ચેપ્ટર ન જોતા નિબંધ જોઈશું. આપણે 3 નિબંધ અગાઉ લખાવી દીધા છે, ચોથો નિબંધ અમુક ક્લાસમાં લખાવવાનો બાકી છે. તો જે લોકોએ તેની નિબંધની પાઠ્યબુકમાં નિબંધ લખેલો છે તેમણે લખવાની જરૂરિયાત નથી. વાંચવો હોય તો વાંચી લેવાનો અને નોટબુકમાં લખવું હોય તો વાંધો નથી. પરંતુ જેમણે પાઠ્યબુકમાં બાકી છે તેમણે આ નિબંધ લખવાનો છે. નિબંધ 4, કાયમ સૈનિકી આત્મકથા. આપણે નિબંધ અડધો પાઠ પણ મેં લખી દીધો છે, એ વખત વાંચીને તમને સંભળાવી દઉં છું. બાકીનો નિબંધ હું લખતી જઈશ અને બોલતી જઈશ. તો આપણે જોઈ લઈએ. મેં ભારતીય સેના કા એક ભૂતપૂર્વ સૈનિક. હવે આપણે આત્મકથા લખવી હોય તો ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરી જતા હોય છે કે આત્મકથા કોના માટે હોય. આપણે પોતે લખતા હોય આત્મકથા કહેવાય. હવે આપણે લખતા આપણે લખીએ છીએ, કદાચ ઘણા વિદ્યાર્થીઓ એવું પણ ધ્યાનમાં ન રહે કે હું એક સૈનિક છું આવી લખી નાખે. પણ છેલ્લે એવું પણ લખે કે એક યુદ્ધમાં હું શહીદ થઈ ગયો, આવું લખે તો આત્મકથા ન કહેવાય. હવે શહીદ થઈ ગયા હોય એ વ્યક્તિ પોતાની આત્મકથા કઈ રીતે કહી શકે? તો આવી ભૂલ ક્યારેય પણ કરવી નહીં. તો આત્મકથા લખીએ ત્યારે ક્યારેય પણ એવું અંતમાં લખવાનું નહીં, હું મરી ગયો કે હું શહીદ થઈ ગયો, કંઈ પણ લખવાનું નહીં. આપણે આપણે આપવીથી વિતાવતા આપવીથી લખા કહેતા હોય કોઈને છેલ્લે મૃત્યુ પામી એવું આવે નહીં. આ વાત હંમેશા યાદ રાખવી. ફરીથી, મેં ભારતીય સેના કા એક ભૂતપૂર્વ સૈનિક હું. મેને કઈ યુદ્ધો મેં ભાગ લિયા હૈ. યદિ તુમ મેરે બારે મેં કુછ જાનના ચાહતે હો તો સુનો. મેરા જન્મ મહારાષ્ટ્ર કે એક છોટે સે ગામ મેં હુઆ થા. મેરે પિતાજી ઓર મેરે ચાચાજી ભી સેના મેં થે. વે ચાહતે થે કે મેં ભી સેના મેં ભરતી હોકર દેશ કી સેવા કરું. અતઃ પઢાઈ પૂરી કરકે મેં નાસિક કી એક મિલિટરી સ્કૂલ મેં ભરતી હો ગયા. વહાં મુઝે હર તરહ કી સૈનિક શિક્ષા દી ગઈ. મુઝે બંદૂક મશીન ગન તોપ ઓર ટેન્ક ચલાના શિખાયા ગયા. બાદ મેં મુઝે થલ સેના મેં સામેલ કર લિયા ગયા. થલ સેના, સેના એ અલગ અલગ સેનાના પ્રકાર હોય છે. તમે સ્ક્રીનશોટ પણ આવે તો પાડી પણ લેજો. હું આગળ હવે બાકીનો નિબંધ લખાવું છું. સન 1962 મે સન 1962 મે મે અને મે જે આપણે જે પણ મે ત્યાં ડબલ માત્રા આવે અને જ્યારે કોઈ વસ્તુ આવે તો આ મે આવે. મે ચીનને હમારે દેશ પર હમલા કિયા થા. હમારે દેશ પર હમલા કિયા થા. ઉસ સમય હમારી ટુકડી ઉસ સમય હમારી ટુકડી હમારી ટુકડી ટુકડી કો લદ્દાખ લદ્દાખ કે મોરચે પર લદ્દાખ કે મોરચે પર ભેજા ગયા હતા. ભેજા ગયા હતા તબ મેને જાન કી બાજી લગા કર. તબ મેને જાન કી બાજી લગા કર ભારતીય ચોકીઓ કી રક્ષા કી થી. ભારતીય ચોકીઓ કી રક્ષા કી થી. મેને ઉનકે મેને
अनेक सॉरी मैंने अनेक चीनी सैनिकों ने चीनी सैनिकों को मार गिराया था को मार गिराया था। लड़ाई खत्म होने पर इस वीरता के लिए मेरा सम्मान किया गया था। मेरी पदोन्नति भी हुई તમે સ્ક્રીનશોટ પાડી લેજો, હું સાઈડમાં ચાલી જાઉં છું, પછી આ બાજુનો ભાગ હું પૂછી નાખું છું, બરાબર? ખૂબ સારા અક્ષરે લખજો, નો પેરા છે 1965 ની પાકિસ્તાન કે સાથ જો યુદ્ધ હુઆ થા જો યુદ્ધ દ બરાબર લખો યુદ્ધ હુઆ થા भेजा गया था। वहां मैंने पाकिस्तान के कई टैंक नष्ट कर दिए और दुश्मन के कई सैनिकों को मौत के घाट उतार दिया था सरकार ने इस अद्भुत वीरता के लिए मुझे वीर चक्र प्रदान किया था पेरा भाई लखो सेना में रहते हुए हर साल
हर साल कुछ दिनों के लिए मैं छुट्टी लेकर अपने गांव आता था। माँ की ममता और बच्चों का स्नेह, माँ की ममता। હવે આગળમાં આપણો જે ભાગ છે એ પણ હું ભૂસી દઉં છું, જો કે આ બધાને લખાઈ જ ગયેલું હશે। માખી મમતા ઓર બચ્ચો કા ઓર બચ્ચો કા સ્નેહ પાકર મેં ખુશી સે મેં રોવાય લખાઈ ન જાય તેનું ધ્યાન રાખવું। ખ એટલે ખસ દેખાવો જોઈએ। मैं खुशी से फुला नहीं समाया, खुशी से फुला नहीं समाया, नहीं समाता था स्वयं। लड़ाई के किस्से सुनाता था, किस्से सुनाता था। छुट्टियां खत्म होने पर फिर अपनी ड्यूटी पर फिर अपनी ड्यूटी पर वापस लौट जाता था। पेग्राफ पढ़ने 1971 में पाकिस्तान ने फिर हमारे देश पर हमला कर दिया था, उस समय मुझे देश की पश्चिमी सीमा पर तैनात किया गया था, हमने जान की बाजी लगाकर दुश्मनों का मोर्चा तोड़ दिया, दुश्मनों का मोर्चा
थॉट दिया। इसमें मेरे कई साथी, इसमें मेरे कई साथी लड़ते 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 शहीद हो गए। मैं भी बुरी तरह घायल हो गया था, मैं भी बुरी तरह घायल हो गया था। आखिरकार पाकिस्तान को, आखिरकार पाकिस्तान को हार माननी पड़ी। पूरी पाकिस्तान बापे आपनो लखन आबाज घुसी ने आबाज ना भाग में लखीशु। तुम्हारे स्क्रीनशॉट पड़ा हो तो पड़ लो। पूरी पाकिस्तान उसके हाथ से निकल गया, उसके हाथ से निकल गया। पूरी पाकिस्तान, पूरी पाकिस्तान स्वतंत्र बांग्लादेश बन गया। पूरी पाकिस्तान स्वतंत्र बांग्लादेश बन गया। अब तो मैं अपने गांव में ही पेड़ फड़ने, अब तो मैं अपने गांव में ही रहता हूं। गांव की छोटी मोटी सेवा करता हूं, गांव की छोटी मोटी सेवा करता हूं। यहाँ के लोग मेरा बहुत आदर करते हैं, बहुत आदर करते हैं। जय जवान, जय भारत। तो विद्यार्थी मित्रों, आपणे आ निबंध અહીંયા પૂર્ણ થાય છે। આ નિબંધ ફરીથી રિપીટ કરું છું, જે લોકોને નિબંધ પાકી બુકમાં લખવાનો બાકી હોય એમણે સુંદર સારા અક્ષરે પાકી બુકમાં નિબંધ લખાઈ ગયેલો હોય છે। આપણે ચાર, ટોટલ ચાર નિબંધ લખાવ્યા છે, આ ચોથો નિબંધ છે। હજુ પણ કોઈને કોઈ નિબંધ લખવાનો બાકી રહી ગયો હોય તો તમારે લખી રાખવાનું, એક વાર નિબંધના નામ રિપીટ કરી દઉં છું। આપણે મેરા પે સમાચાર પત્ર, પુસ્તકાલય, વૃક્ષારોપણ અને કાયલ સૈનિકી આત્મકથા, આ ચાર નિબંધ બીજા સત્રમાં છે। તમારે ચાર ચાર નિબંધ લખાઈ ગયેલા હોવા જોઈએ। સ્ક્રીનશોટ પાડી લેજો, હું સાઈડમાં ચાલી જાઉં છું, ઓકે।